આમ જોવો તમને અમારો વિડિયો ગમે ને તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને હા નીચે ઓલું બેલ આઇકન આપ્યું છે ને એ ખાસ દબાવી દેજો ચાલો વિડિયો ચાલુ કરવાનો છે બાર ખડું છે કા બાર નું ખાવું છે કા કઈ કામ નથી કરાવ કા બોલો ઘરના કામ કરાવશો કે નહીં એ કવલી નહીં 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 હવે નહીં મારતી તુસી ને પેલા સાવણીથી મારતી હતી પછી ધોકે ધોકે મારવા મળી અને હવે ચાબુકથી મારશો ને એ મને નથી ગમતું બહુ વાગે છે વાહવા છે ને તમ 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 થાય છે કવલી હવે છે ને ઘરના બધા કામ ચકા ચક ચકા ચક ચકા ચક કરવા મંડી ફટ સોટાડી દીધી લગ્નની સમસ્યા માટે એક દબાવો આપણા કામનું નથી છૂટા છેડા માટે બે દબાવો આ કામનું નથી જો તમે ઘરવાળીથી પરેશાન હો અને ઘરવાળી તમને મારતી હોય ગુસ્સો કરતી હોય તો ત્રણ દબાવો આ કામનો છે ત્રણ નંબર કામનો છે દબાવો હેલો એ સાહેબ પત્ની બચાવો અભિયાનમાંથી બોલો છો જી હા બોલો બોલો એ સાહેબ હું વાત કરું તમને મારા દુઃખ દર્દ પીડાની સાહેબ પેલા બોલો તો ખરા એ સાહેબ મારી પત્ની છે ને પેલા મને છે ને હાવડીએ મારતી હતી પછી ધોકે મારવા માંડી અને હવે છે ને એના હાથમાં ચાબુક આવી ગયું છે બરોડામાંથી છે નવું ચાબુક ખરીદી લાવી છે સાહેબ ચાબુકે મારે છે આખો વાહો દુખે છે સાહેબ ઓહો તમે અત્યંત દુખી છો તો તમારું નિવારણ મારે લાવવું જ પડશે સાહેબ જલ્દીથી લાવ બહુ જલ્દી લાવવું પડશે એમ કહો સાહેબ હા હા તમે ચિંતા ના કરો તમારી બધી સમસ્યાનું નિવારણ અમે લાવી દઈશું તમારે માત્ર હું જેમ કહું એમ કરવાનું છે બોલો બોલો સાહેબ બોલો બોલો શું કરવું પડશે તમે કયો નહીં કરવા રેડી છું સાહેબ જો તમારે ધીરે 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 એમની પાસે જવાનું વાલથી અને પ્રેમથી બે વાતો કરવાની છે અને પછી હળવેક દઈ એમના હાથમાં ડ્રાયફ્રૂટ વાળી ચોકલેટ મૂકી દેવાની છે સાહેબ સાહેબ તમે કહો ને એ બધું કરવા રેડી છું પણ એ માની તો જાય ને સાહેબ હે 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 100% ચિંતા ના કરો એ માની જ જશે વાહ સાહેબ વાહ હારું હાલો હું એને મનાઈ લાવું છું વાહ સાહેબ હારું મૂકું છું વાહ 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 હુઈ હુઈ હાલો મનાઈ લો વાહ આ તો આ કવિને જમવાનું જ નથી બનાવી દેવું આ સવારના વાસી ખમણ પડ્યા છે ને ઈ જ ગરમ કરીને ખવડાવી દઉં અને એમ પણ ઈ કવિ છે ને તાજું ખાવાને લાયક જ નથી વાહ મારી કવલી શું છે અરે શાંતિ જા ગરમ ન થા ગરમ ન થા આમ જો તારા માટે છે ને બે મસ્ત ની ડેરી મિલ્ક લઈને આવ્યો છું તમને શું લાગે છે હું આ ચોકલેટ માં મારી જઈશ હું કઈ નાની છોકરી છું હે સાત સાત કવલી સાત હું તો છે ને પ્રેમ થી લાવ્યો તો પ્રેમ થી તમે એમ નહીં માનો આજે તો તમને કૂતરું બનાવવું જ પડશે નહીં કૂતરું નહીં કવલી નહીં નહીં જા દે ને મેરા પ્યારા પ્યારા ટોમી મેરા પ્યારા પ્યારા ટોમી આયા રે આયા રે કવલી જા દે ને આવું શું કરે છો હે પપ્પા તો આજે કૂતરું બન્યા છે કેવા મસ્ત લાગે છે કા મમ્મી હા હો આ તો મારું પ્યારું પ્યારું ટોમી છે કા ટોમી ટોમી ભોકત હવે તો હું પણ ટોમીને ભોકાવું ટોમી ભોક હું ભોક કા કે કૂતરો શું કહે હે શું કીધું ટોમી ભોકું છું ભોકું છું
તમે મારી છોકરીને રડાવી ભૂલ થઈ ગઈ ટોમી પણ રડશે નહીં નહીં ઓલી ખાવા દે ને ભૂલ થઈ ગઈ પકડ એ તમારી દીકરીને નહીં રડાવ નહીં રડાવ ચાબુક ચોટી ગા તમે સ્ટોપ ટોમી સીટ જોયું કેટલું પ્યારું પ્યારું મારું ટોમી છે ગુડ બોય ચાલ સ્વરા આપણે ટોમી માટે જમવાનું લેતા આવીએ કૂતરા બનાવી દીધો કૌલી જોતી નથી ને સાહેબ ને પાછો ફોન કરી દઉં કેવો માર્યો લે આ ઓલાનો પાછો ફોન આવ્યો સમાધાન થઈ ગયું લાગે છે આપણી ટ્રીક કામ કરી ગઈ લાગે છે ઉપાડી લેવા દે એ હાલો સાહેબ આ વખતે છે ને તમારી ટ્રીક છે ને સહેજે કામ ન કરી હો શાંત થાવ શાંત થાવ એક હળવેથી ઊંડો શ્વાસ લ્યો પછી એને છોડો હવે બોલો શું થયું અરે સાહેબ તમે કીધું તું ને એ પ્રમાણે હું એને પ્રેમથી ચોકલેટ દેવા ગયો ને તો છે ને પેલા મને છે ને બબો બબો કૂતરા બનાવ્યો અને પછી છે ને મને બહુ માર્યો સાહેબ બહુ માર્યો ચિંતા ના કરો ચિંતા જરાય ના કરો સાવ ભયમુક્ત બની જાઓ અને હવે સાંભળો બોલો બોલો સાહેબ બોલો બોલો આ વખતે તમારે ગુસ્સે થવાનું છે અત્યાર સુધી તમે ગુસ્સે નથી થયા ને એટલે એ માથે ચડી ગઈ છે તો હવે તમારે ગુસ્સે થવાનો વારો આવી ગયો એ ના સાહેબ ના ઈ વાત ને હો ઈ વાત ને આવે સાહેબ ઈ છે ને મારું મારી મારી ભરતું બનાવી દે સાહેબ તો તમારે તમારી પત્નીને સીધી કરવાની છે કે નહીં ના સાહેબ ના સીધી કરવાની જો સીધી કરવાની છે તો હવે હું તમને કહું એમ કરવાનું છે કે નહીં હા સાહેબ તમે કઈ કરવું પડશે ને હારું હાલો હવે તમે કહો છો ને એ ટ્રીક અપનાવી લઉં હાલો મુકું છું હો કૌલી આ તો વારો પાડી દો હજી દુખે છે વારો પાડી દો વારો પાડી દો આ એ આ એ એ એ એ એ કૌલી સાંભળી લેજે કાન ખોલીને સાંભળી લેજે હું છે ને બહુ શક્તિશાળી થઈ ગયો છું બહુ પાવર આવી ગયો છે મારામાં સાંભળી લેજે મારી હાવું બોલતી નહીં મને ખીજાતી નહીં મને મારતી નહીં નહીતર છે ને તારો વારો પાડી દઈ હું કીધું એ એ એ એ એ એ હે સાચીમાં તમે મારો વારો પાડી દેશો હા હા બોલો બોલો સાચું હે હા તારો વારો પાડી દઈ અને વતમાં બોલતી નહીં હવે બોલશે મને લાગે છે કે તારા પપ્પા ને ગધેડો બનવાનું મન થયું છે ચાલ મેરે ગધે જવા દે જવા દે ચાલ મેરે ગધે સ્વરા આ સિંહની ગર્જનામાંથી ગધેડાનો અવાજ આવતો એવું કેમ લાગે છે હા મમ્મી સિંહમાંથી ગધેડું કેમ બની ગયું ચાલ ગધે ભાગ ઇધરથી ભાગ બેટા મજા આવે છે ને આ ઘરમાં જ નવા નવા જાનવર જોવાની હા મમ્મી બહુ જ મજા આવે છે આ વખતે ગધેડો બનાવ્યો ગધેડો મૂકું ને તને કૌલી મૂકું ને તું જો તારો વારો પાડી દઉં સાહેબ ને ફોન કરી દઉં મને બચાવી લો સાહેબ મને બચાવી લો શું થયું વાવ વાવ શું તમને પાછા કૂતરા બનાવ્યા કે શું ના સાહેબ ના આ વખતે કૂતરો ને ગધેડું બનાવ્યું તો ગધેડું ઓછી ઓછી કરાયું અને ચાબુકો પડી ની અલગ થી સાહેબ મેં તમને ના પાડી હતી કેટલી વાર ના પાડી હતી પણ તમે મારી એક વાત નો મારા એક વાત નો મારા એક વાત નો ભાઈના શાંત થઈ જાઓ શાંત થઈ જાઓ હું શાંત થઈ હવે તમારી પત્ની ને સીધી કરવા માટે મારે જાતે જવું પડશે હે હાચું આવો છો એ આવો આવો સાહેબ એ આવો આવો ફર્સ્ટ વેલકમ હું ઘર માં તમારી રાહ જોઉં છું સાહેબ સાન 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 જો બેન હા
હું એક સંસ્થામાંથી આવું છું અને તમારી અમારી પાસે કમ્પ્લેન આવી છે. એ તમારા પતિએ જ કરેલી છે. જો અમને જાણવા મળ્યું છે કે તમે એને ધમકાવો છો, મારો છો, કૂતરો બનાવો છો, ગધેડો બનાવો છો અને ગુસ્સે થાવ છો. આ વાત સારી ન કહેવાય, પાપ લાગશે તમને. બેટા સ્વરા, હી મમ્મી, તારા પપ્પા હેલ્પ માટે હા બીજા જાનવરને પણ લઈ આવ્યા. આ રેકવલી નાય જમરે કૂતરો બનાવ્યો, ગધેડા બનાવ્યો, બધું બરાબર છે, પણ સાહેબ તમે જાનવર નહીં બનાવતી. વાહ 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 વાહ. મેડમ, મને જાનવર નહીં બનાવતા હો, મારો કાંઈ આમાં વાંક નથી. મને તો આણે કીધું તું, બાકી હું આમાં હાવ નિર્દોષ છું. મને જાનવર નહીં બનાવતા હો, પ્લીઝ. અરે સાહેબ, તમે ઘરે આવ્યા જ છો તો તમારી મહેમાનગતિ તો કરવી જ પડે ને, એટલે તમારે જાનવર તો બનવું જ પડશે, નહીતર પછી આ ચાબુક તો દેખાય છે, બંને ને ફટાફટ પડશે. ચલો ભાગતા હોયથી ભાગો સાહેબ, ચલો ચલો. ફોન માં ઘણા સમજાવ્યો, માનતા નો આવ્યો તો હારો હતો. હેલો ફ્રેન્ડ્સ, તો આજનો અમારો સવાલ છે, એવી તો કઈ વસ્તુ છે જે પાણીમાં જ જન્મે છે અને પાણીમાં જ મરી જાય છે? આ સવાલનો જવાબ જે ફર્સ્ટ કોમેન્ટ બોક્સ માં આપશે ને, એને મળશે અમારી કવિની ટીમ તરફથી એક આકર્ષક ઇનામ. તો અત્યારે જ કરો કોમેન્ટ. બાય બાય.